નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું આપણે YouTube ચેનલ માઇન્ડ યોર સ્ટુડન્ટ વિથ જિજ્ઞાસા. આપણે આમનોનનો અભ્યાસ કરી રહ્યા હતા. હવે આમનોનના અભ્યાસની અંદર ચોપડીના દાખલા નંબર 7માં પહોંચીએ તો એની અંદર આવે છે લોન અને એના વ્યાજ અંગેના વ્યવહારો. કે જ્યારે ભાગીદારી પેઢી અથવા તો કોઈ પણ માલિકીવાળી સંસ્થાઓ જે છે એ જ્યારે ધંધો કરતી હોય તો એ તો કાં લોન આપતી હોય કાં તો એને લોન ચૂકવવાની વારી આવતી હોય. તો આ બંને સંજોગોની અંદર કયા પ્રકારે નોંધું થાય છે એ નોંધ આપણે જોવાની ખાસ જરૂરિયાત છે અને એની એન્ટ્રી કરતા પણ આપણને આવડવી જોઈએ. તો આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 7 પુષ્કરની આમ નોંધ. તો હેડિંગ મારી દેવાનું પુષ્કરની આમ નોંધ. પહેલી વિગત છે, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20,000ની 12% લોન લીધી. હવે અહીંયા રામ જે છે એ લોન આપનાર છે, બરોબર. આપણે લોન લઈએ તો આપણી પાસે આવે શું, રોકડદાણું આવે. તો રોકડ ખાતે ઉધાર તે 12% રામની લોન ખાતે. જો રામ ખાતે શબ્દ ન કહી શકાય, શું કામ, કારણ કે રામ અહીંયા શું બને છે, લોન આપનાર બને છે. તો રામ પાસેથી આપણે લોન લઈએ છીએ તો ધંધામાં રામની લોન આવે, એટલે રોકડ આવે છે એટલે રોકડ ખાતે ઉધાર, રામ આપનાર છે એટલે રામની લોન ખાતે જમા. બીજું છે, લક્ષ્મણને રૂપિયા 5,000 ઉછીના 8% વ્યાજે આપ્યા. હવે જો આપણે વ્યાજે આપીએ છીએ હજી તો આપ્યા છે, બરોબર. તો આપણે જ્યારે નોંધ કરવાની વારી આવે તો કન્ડિશન કેવી થાય છે કે વ્યાજ તો મહિનો પૂરો થાય પછી લેવાનું હોય ને, તો અત્યારે ફક્ત આપણે આપ્યા છે પૈસા. પૈસા આપીએ તો રોકડ આપણી પાસેથી જાય છે, તો રોકડ શું થઈ જાય, જમા થઈ જાય. અને લક્ષ્મણ જે છે એ પૈસા લેનાર છે, તો લક્ષ્મણની લોન ખાતે ધીરેલી લોન ખાતે ઉધાર તે રોકડ ખાતે. બાજેમાં લક્ષ્મણને લોન આપી તેના. ત્યાર પછી સીતા પાસેથી લીધેલી લોન પૈકી 5,000 પરત કર્યા અને 400 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. હવે જો 5,000 અને 400 ટોટલ આપણે 5,400 ચૂકવી દીધા ને, હવે 5,400 ચૂકવી દીધા તો આપણી પાસેથી રોકડ જાય છે, તો રોકડ ખાતે જમા થઈ જાય. સીતાની લોન આપણે ચૂકવી છે શું, સીતાની લોન. તો સીતાની લોન ખાતે ઉધાર, લોનના વ્યાજ ખાતે ઉધાર. શું કામ, કારણ કે લીધેલી લોન હોય એની ઉપર જે વ્યાજ ચૂકવવું પડે ધંધા માટે ખર્ચ છે. તો સીતાની લોન ખાતે ઉધાર, લોનના વ્યાજ ખાતે ઉધાર, તે રોકડ ખાતે 5,400 રૂપિયા. સોરી, ઉપરનો એક 8 તારીખનો રહી ગયો તો એ જોઈ લઈ. ભરતને આપેલી લોનના રૂપિયા 800 અને વ્યાજના 200 રોકડા મળ્યા. હવે રોકડ મળે, રોકડ આવે તો રોકડ શું થાય, ઉધાર. એટલે રોકડ ખાતે ઉધાર તે ભરતની લોન ખાતે. ભરતની લોનના જે 5,000 છે એમાંથી આપણે 800 રૂપિયા કાપવાના અને તે લોનના વ્યાજ ખાતે. કારણ કે આપેલી લોનનું વ્યાજ જે છે એ ધંધા માટે શું કહેવાય, ઉપજ કે આવક કહેવાય, માટે એ શું થઈ જાય, જમા થઈ જાય. 12 તારીખના વ્યવહારમાં આપીએ, કૌશલને ધીરેલી લોન પર 200 વ્યાજ મળ્યું. જો મિત્રો અહીંયા યાદ એક જ વસ્તુ રાખવાની છે કે જો તમને વ્યાજ મળતું હોય, જો તમને વ્યાજ મળતું હોય તો રોકડ સ્વરૂપે તમારી પાસે આવે છે, માટે શું થઈ જાય, રોકડ ખાતે ઉધાર. અને ક્યાં સ્વરૂપે મળ્યું છે, લોનના વ્યાજ સ્વરૂપે મળ્યું છે, તો તે લોનના વ્યાજ ખાતે. ત્યાર પછી રામ પાસેથી લીધેલી લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું. તો આપણે જે ઉપર રામ પાસેથી લોન લીધી હતી એની ઉપર 1 મહિનો થઈ ગયો તો આપણે વ્યાજ ચૂકવવાનું વારી આવે. તો લોનના વ્યાજ ખાતે ઉધાર. લોનનું વ્યાજ હંમેશા કેમ ચૂકવીએ છીએ આપણે ધંધામાંથી, રોકડું, તો તે રોકડ ખાતે. જો અહીંયા હોય કે બેંકના ચેક દ્વારા ચૂકવ્યું તો એ કાંઈ વાંધો નથી, તો બેંકનો ચેક લખી નાખવાનો. બાકી બેંકનો ચેક હોય તો તે બેંક ખાતે લખવું પડે. બાકી લોનના વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે. ત્યાર પછી છે, લક્ષ્મણ પાસેથી લક્ષ્મણની લોન પર વ્યાજના 75 લેણા થયા. હવે લક્ષ્મણ પાસેથી જે લક્ષ્મણને જે લોન આપી હતી એની પર વ્યાજ 75 રૂપિયા આપણું શું થયું, લેણું થયું. તો લક્ષ્મણ આપનાર થશે, તો લક્ષ્મણ ખાતે ઉધાર. અને આપણને પૈસા શા માટે આપશે, કારણ કે આપણે તેને લોન આપી હતી, તો તે લોનના વ્યાજ ખાતે 75 રૂપિયા થઈ જાય. ત્યાર પછી ઉધાર અને જમા બંને બાજુનો ટોટલ કરી નાખવાનો. બંને બાજુનો ટોટલ હંમેશા કેવો આવતો હશે, સમાન આવતો હશે, ટોટલમાં કોઈ જ પ્રકારનો ફેરફાર આવતો નથી. ત્યાર પછીનું છે આપણી પાસે કે ધંધો જે છે એ મોટા ભાગે જેની સાથે સંકળાયેલો છે એ વસ્તુ એટલે કે બેંક. તો બેંક સાથે આપણે જે વ્યવહાર કરતા હોઈએ છીએ એ વ્યવહારની નોંધ આપણે કેવી રીતે થાય એ આમ નોંધ જોવાની છે. ને મેં પહેલાં જ કીધું, આમ નોંધ જે છે એ તમારો પાયો છે, એટલું ખાસ યાદ રાખજો. ક્યાં ખાતે કેમ ખતવણી કરવી આપણને ખબર પડવી જોઈએ.
એમાં પેલું આપ્યું છે, રૂપિયા 20,000 બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું તો બેંક લેનાર થાય, આપણે જૂની આમ નોંધું જે છે, જૂનો વ્યવહાર આપણે હાલતા દ્વિનોંધી અસર એ જ પ્રમાણે હાલે, બેંક લેનાર થાય તો માટે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. બીજું છે, શ્રી હરિ પાસેથી રૂપિયા 5,000 નો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભર્યો. હવે ચેક બેંકમાં ભરીએ તો એક પ્રકારે આપણને તો કેશ મળી ગયો એમ જ આપણે ગણીએ ને, તો ચેક આપણે બેંકમાં ભરીએ છીએ તો શું થાય, બેંક લેનાર થાય માટે બેંક ખાતે ઉધાર અને તે શ્રી હરિ ખાતે, કારણ કે શ્રી હરિ આપણે પૈસા ચૂકવી દીધા છે એવું અહીંયા ધારણા કરવામાં આવે છે. રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે 2,000 નો ચેક મળ્યો. હવે રમણલાલ નો ચેક મળે તો ચેક આપણે શું કરીએ, કઈ ખીચામાં તો રાખીએ નહીં, ક્યાં ભરી આવી, બેંકમાં ભરી આવીએ, તો બેંક ખાતે ઉધાર તે રમણલાલ ખાતે 2,000. ત્યાર પછી છે, રૂપાલીને વેચેલ માલ 14,000 પૈકી અડધી રકમનો ચેક મળ્યો જે બેંકમાં ભર્યો. હવે જો અહીંયા ખાસ વિચારવા જેવી બાબત છે, અડધી રકમનો ચેક મળે છે તો અડધી રકમ મળતી નથી તો એ વ્યક્તિ શું થાય, આપણી દેવાદાર થાય, બરોબર. તો અહીંયા આમનું શું થશે, બેંક ખાતે ઉધાર રૂપાલી દેવાદાર થઈ એટલે રૂપાલી ખાતે ઉધાર તે આપણો તો માલ ગયો, કેટલાનો માલ ગયો, 14,000 નો, તે વેચાણ ખાતે 14,000 રૂપિયા. ત્યાર પછી છે, દીપકલામાંથી રૂપિયા 10,000 નો માલ ખરીદી અડધી રકમ ચેકથી ચૂકવી. જો આપણે એવું જ કર્યું, માલ ખરીદી 10,000 નો માલ ખરીદી આવ્યા એટલે ખરીદ ખાતે ઉધાર, આપણે કેટલો ચેક ચૂકવો, અડધો, તો 10 ના 8 કેટલા થાય, 5, તો તે બેંક ખાતે, અને દીપકલા જે છે એ આપણી શું બને છે, લેણદાર બને છે, તો તે દીપકલા ખાતે 5,000. ત્યાર પછી છે, ઘર ખર્ચ માટે 400 અને ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા. તો અહીંયા જો આપનાર કોણ થઈ, બેંક થઈ, શું શું આપ્યું, તો ઘર ખર્ચ એટલે ઉપાડ કહેવાય અને ઓફિસ ખર્ચ જે છે એ રોકડ કહેવાય, તો ઉપાડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે બેંક ખાતે 1,200 રૂપિયા. ત્યાર પછી છે, જીવન વીમા પ્રીમિયમ 300 તથા આગનું વીમા પ્રીમિયમ 450 ચેકથી ચૂકવ્યું. હવે જો જીવન વીમા પ્રીમિયમ તો આપણે પેલાય વાત થઈ છે, જીવન કોનું હોય તો વ્યક્તિનું હોય, તો એનું આપણે પ્રીમિયમ ચૂકવીએ તો એને શું કહેવાય, ઉપાડ, તો ઉપાડ ખાતે ઉધાર, આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, ચેકથી ચૂકવ્યું છે તો આપનાર કોણ થઈ છે, બેંક થઈ છે, તો તે બેંક ખાતે ટોટલ જે કાંઈ રકમ આવતી હોય. ને આપણે આજે નોંધ ભેગી લખીએ છીએ એ તમને ખબર જ છે કે એને શું કહેવાય, સંયુક્ત આમ નોંધ છે એમ કહેવાય. બેંકે રૂપિયા 25,000 નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો. હવે જો અહીંયા બેંક ઓવરડ્રાફ્ટ મંજૂર કરે છે, ઓવરડ્રાફ્ટ એટલે તમારા ખાતામાં જે કાંઈ પૈસા પડ્યા હોય એના કરતા વધારાના પૈસા વાપરવાની સગવડ, પરંતુ ઓવરડ્રાફ્ટ મંજૂર કરવાથી કોઈ રોકડ વ્યવહાર થતો નથી, માટે એ વ્યવહાર કેવો બને છે, બિનઆર્થિક. તો જવાબ લખો, બિનઆર્થિક વ્યવહાર છે, નોંધ થશે નહીં. ત્યાર પછી આગળ વધીએ તો આપ્યું છે, બેંકે વ્યાજના 250 જમા કર્યા અને બેંક ચાર્જિસના 100 રૂપિયા ઉધારેલ છે. તો જો અહીંયા એક જ વસ્તુ યાદ રાખવાની, બેંક જે નોંધ કરે એના કરતા ઊંધી નોંધ આપણે કરવાની. સૌથી પહેલા શું છે કે બેંકે 250 જમા કર્યા તો આપણે શું કરવાની, બેંકને ઉધાર, કે બેંક ખાતે ઉધાર, તે બેંકના વ્યાજ ખાતે, બેંક વ્યાજના જમા કરે તો આપણે બેંકને શું કરવાની, ઉધાર, બેંક ખાતે ઉધાર, તે બેંકના વ્યાજ ખાતે. પછી બેંકે બેંક ચાર્જીસ 100 રૂપિયા ઉધારેલ છે, જો ઉધાર્યું ને તો આપણે બેંકને શું કરી નાખવાની, જમા, તો બેંક ચાર્જીસ ખાતે ઉધાર, તે બેંક ખાતે. વ્યાજ એ આવક છે ને ચાર્જીસ એ આપણા માટે શું છે, ખર્ચ છે. આ વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો. માલિકના પુત્રના વિદેશ પ્રવાસ માટે 5,000 નો ચેક ધંધામાંથી આપ્યો. હવે ધંધામાંથી ચેક આપીએ છીએ, જાય છે કોણ, માલિકનો પુત્ર. તો માલિકનો પુત્ર જે છે, બરોબર, તો એ માલિકનો પુત્ર છે એના કારણે ધંધાનો કોઈ પુત્ર હોતો નથી, તો માલિકનો પુત્ર માટે આપણે પૈસા ઉપાડીએ છીએ તો એને શું કર્યો કહેવાય, ઉપાડ કર્યો કહેવાય. તો ઉપાડ ખાતે ઉધાર અને બેંકમાંથી ચેક આપીએ છીએ તો શું થાય, તે બેંક ખાતે 5,000 5,000. પછી ઉધાર અને જમા બંને બાજુના સરવાળા કરી નાખવાના, બંને બાજુના સરવાળા કેવા આવતા હશે, હંમેશા સમાન આવતા હશે. તો અહીંયા દાખલો તમારા માટે એટલા સમક્ષ રાખું છું કે જેના કારણે કોઈ પણ ભાઈ કે બહેનની કોઈ પ્રકારની ભૂલ લખવામાં ન પડે. આ વસ્તુ આપણા માટે ખાસ મહત્વની છે, કારણ કે આપણે આ માધ્યમથી મળતા હોય, હું ખાલી બોલી જાઉં તો કન્ડિશન એવી થાય કે ઘણા વિદ્યાર્થીઓ જે છે લખવામાં ભૂલ કરે. માટે આ દાખલા હું પ્રિન્ટેડ એટલા માટે જ આપું છું કે તમે લખવાની અંદર ભૂલ ન કરો અને સારામાં સારી રીતે સમજી શકો. જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન કોઈ પણ વ્યવહારની અંદર થતો હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો, બને એટલી વહેલી તકે હું એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ.